नमस्कार मित्रों, अपना गुजरात में 3 થી 4 महीना की अंदर विधानसभा की चूंटणी योजाशे अने चूंटणी माटेनी जे तैयारी है अत्यारथी शुरू थई गई है। विविध पक्षों खेडूतोने पोतानी तरफ खेंचवा माटे नवी नवी जाहेरातो करी रह्या छे, कारण के खेडूतो सौथी मोटी वोट बैंक छे अने आजे कांग्रेस है जे आपणा गुजरातनो मुख्य विरोध पक्ष है एने खेडूत लक्षी 4 मोटी जाहेरातो करी छे। कांग्रेस जे प्रेस कॉन्फरन्स योजी छे एमां कांग्रेसना वरिष्ठ नेताओए जणाव्युं छे कि जो अमारी सरकार आवशे तो आ दिशामां अमे प्रयास करशुं। आ कोई चूंटणी ढंढेरो नथी, अत्यारे मात्र जाहेरातो थई छे। तो आ 4 जाहेरातो शुं छे एना विशे आपणे वात करतुं। तो सर्वप्रथम तो देवा माफीनी वात छे, जे खेडूतो એ 3 લાખ સુધીનું દેવું લીધેલું છે એટલે ખેડૂતોનું પાક ધિરાણ આપણે કહીએ કે ખેડૂતોનું પાક ધિરાણ 3 લાખ રૂપિયા સુધી માફ કરવામાં આવશે। આમાં કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે સહકારી બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો અને પ્રાઇવેટ બેંકો બધાનું માફ કરશે, પણ અત્યારે એવી જાહેરાત થઈ છે કે 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવશે। અને આપણે જણાવી દઉં કે છેલ્લા થોડા વર્ષોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, महाराष्ट्र, पछी तमिलनाडु, राजस्थान आ बधा राज्यों में देवा माफी बाबते अलग अलग जाहेरातो थई छे। मोटा भागना राज्यों में देवा माफी थई पण छे, जो कि गुजरात में अपने हजू सुधी देवा माफी नो मुद्दो चूंटणी में एटलो बधो तोल नथी पकड़तो। तो आ वखते मुख्य विरोध पक्षे देवा माफीनी, खेडूत देवा माफीनी जाहेरात करी छे, तो एनी शुं असर छे आपणने हवे थोड़ा महिनाओं में खबर पड़शे। બીજો જે મહત્વનો મુદ્દો છે કોંગ્રેસની જાહેરાતમાં એ જમીન માપણીને રદ કરવાનો છે। જે સેટેલાઇટથી જમીન માપણી થઈ છે એ સંપૂર્ણ રીતે રદ થશે અને નવી રીતે ફરીથી મેન્યુઅલી જમીન માપણી થશે એવી જાહેરાત કોંગ્રેસ દ્વારા થઈ છે। અને જે ત્રીજો મુદ્દો છે એ ટેકાના ભાવનો છે। કોંગ્રેસે એવું કહ્યું છે કે ખેડૂતોને ટેકાના ભાવ ઉપર પણ બોનસ આપવામાં આવશે અને ખેડૂતોને ટેકાના ભાવથી નીચો ભાવ ન મળે એ માટેના નિયમો અને કાયદા બનાવવામાં આવશે। આ ખૂબ જ મહત્ત્વની બાબત છે। અને ચોથો જે મુદ્દો છે એ ખેડૂતોને મફત વીજળી આપવાનો છે। એવી વાત થઈ છે કે 10 કલાક સુધી ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી મળશે, પણ જેવું મેં તમને પહેલાં કહ્યું એમ કે આ માત્ર પ્રેસ કોન્ફરન્સમાં વરિષ્ઠ નેતાઓએ કરેલી જાહેરાત છે, આ કોઈ અત્યાર સુધીનો ચૂંટણી ઢંઢેરો નથી। ચૂંટણી ઢંઢેરો હજુ કોંગ્રેસનો જાહેર થયો નથી, પણ આ ખેડૂતલક્ષી જાહેરાત છે એથી મને લાગ્યું કે આપને આ મુદ્દે જણાવું ને દેવા માફી બાબતે થોડીક તમને વધુ માહિતી આપી દઉં। તો વર્ષ 1990માં આઈ થિંક 89 કે 90માં વીપી સિંહ આપણા દેશના વડાપ્રધાન હતા અને એ વખતે ચૌધરી દેવીલાલ ખેડૂત નેતા હતા અને એ વખતે દેશના નાયબ વડાપ્રધાન હતા અને એવી સ્થિતિ રહી હતી। વીપીસિંહની સરકાર જોડતોડવાળી હતી એટલે બિન કોંગ્રેસી સરકાર હતી અને એ વખતે દેવીલાલે ખેડૂત સભા કરી હતી અને એવું ખેડૂત દેવા માફીની માંગ કરી હતી અને એ વખતે જો વીપીસિંહ દેવા માફી ના કરે તો દેવીલાલ વીપીસિંહથી અલગ પડી જાય અને વીપીસિંહની સરકાર પડી જાય। આથી એ વખતે આપણા દેશના વડાપ્રધાન વીપીસિંહે ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની દેવા માફીની આખા દેશના ખેડૂતોને જાહેરાત કરી દીધી અને એ સમયથી ખેડૂત દેવા માફીનો મુદ્દો આપણી ચૂંટણીમાં જગ્યો છે। જોકે ગુજરાતમાં આ મુદ્દાને જે ભૂતકાળ છે એમાં હજુ સુધી એટલું મોટું બળ મળ્યું નથી કે એ કંઈ મહત્ત્વનો સાબિત નથી થયો, પણ આ વખતે કંઈક અલગ પ્રકારની ચૂંટણી થાય એવું જોવા મળે રહ્યું છે। તો દેવા માફી બાબતે, મફત વીજળી બાબતે, જમીન માપણી બાબતે, ટેકાના ભાવ બાબતે, ચૂંટણી બાબતે કે કોઈ પણ રાજકીય પક્ષ બાબતે તમારા મનમાં જે કોઈ વિચાર હોય એ અમને અહીંયા કોમેન્ટમાં જણાવજો। ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે, જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે। જય કિસાન।